સ્ટેન્ડર્ડ 7 ગુજરાતી SL વર્કબુક ચેપ્ટર 3 ચક્રવ્યૂહ તૂટ્યો પણ. ફર્સ્ટ હે, નીચેના હરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે કે ચક્રવ્યૂહ તૂટ્યો પણ પાઠ કેવી કથા છે? તો કેવી કથા છે? તો પૌરાણિક કથા છે. તો ડી ઓપ્શન સહી હો જાયગા. દૂસરા હૈ, અભિમન્યુ મોસાડ ક્યાં હતું? તો અભિમન્યુનું મોસાડ ક્યાં હતું? તો દ્વારકામાં હતું. સી ઓપ્શન સહી હો જાયગા. તીસરા હૈ, અભિમન્યુએ ચક્રવ્યૂહનું જ્ઞાન ક્યાં મેળવ્યું? કે અભિમન્યુ કો જો ચક્રવ્યૂહ કા જ્ઞાન હૈ વો કહાં સે મિલા થા? તો માતાના ગર્ભમાંથી મળ્યું હતું. ચોથો પ્રશ્ન છે કે મહાભારતના યુદ્ધમાં કોણે ચક્રવ્યૂહની રચના કરી? તો ગુરુ દ્રોણે કરી હતી. એ ઓપ્શન સહી હો જાયગા, ગુરુ દ્રોણે. આગે હૈ, ત્રિગર્ત દેશના રાજાનું નામ શું હતું? તો સુશર્મા. ત્રિગર્ત દેશના રાજાનું નામ સુશર્મા હતું. તો બી ઓપ્શન સહી હો જાયગા. સિક્સ હૈ, પાંડવ છાવણીમાં આવી પડેલી ચક્રવ્યૂહની ચિંતા કોણે દૂર કરી? તો અભિમન્યુએ દૂર કરી. તો ડી ઓપ્શન સહી હો જાયગા. આગે હૈ, ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ત્યાં પે જો દે રખા હૈ ઉસકો લિખના આપકો યહાં કોષ્ટક મેં સે. ગુરુ દ્રોણના રચેલા ચક્રવ્યૂહમાં અભિમન્યુ પ્રવેશ્યો. આટલી નાની ઉંમરનો કોઈ યોદ્ધા ચક્રવ્યૂહ ભેદી શકે એ જોઈને ગુરુ દ્રોણ અને બીજા કૌરવ યોદ્ધા આશ્ચર્યચકિત બની ગયા. કે ગુરુ દ્રોણે જ્યારે ચક્રવ્યૂહ રચ્યું ત્યારે અભિમન્યુએ એ ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યું. તો આટલી નાની ઉંમરમાં અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદી શક્યો તો આ ગુરુ દ્રોણ અને બીજા કૌરવ યોદ્ધા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અભિમન્યુ ત્વરાથી અને તીવ્રતાથી યુદ્ધ કરતો હતો. પ્રતિપક્ષના મહારથીઓ એક બાણ છોડીને બીજું બાણ ચડાવે ત્યાં સુધીમાં તો અભિમન્યુ અનેક બાણ છોડતો હતો. દુશ્મન તરફથી આવતા બાણને ચૂકાવતો હતો અને સતત બાણ છોડીને દુશ્મનનો હફાવતો પણ હતો. બધી દિશાઓમાંથી આવતા બાણનો સામનો કરતો અભિમન્યુ જાણે કે નૃત્ય કરતો હોય એવું લાગતું હતું. આ રીતે ખાલી જગ્યા પૂરવાની. આગળ આપેલું છે થર્ડ, કે ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આ ક્રોસમાં શબ્દ આપેલા છે. પહેલાં છે બલરામ અને શ્રી કૃષ્ણની લાડકી બહેનનું નામ સુભદ્રા હતું. સુભદ્રાના લગ્ન શ્રી કૃષ્ણના સખા અર્જુન સાથે થયા હતા. યુદ્ધમાં ચક્ર આકારમાં યોદ્ધાઓ ગોઠવાઈ જઈને શત્રુને આંતરીને યુદ્ધ કરે છે તે ચક્રવ્યૂહ. દુર્યોધન કહી દીધું કે સોચની અણી જેટલી જમીન પણ હું પાંડવોને નહીં આપું. સોય જેટલી જમીન બી હું પાંડવોને નહીં આપું. આગળ છે અર્જુનના રથના સારથી શ્રી કૃષ્ણ બન્યા હતા. દસમા દિવસે ભીષ્મ પિતામાં બાણશૈયા પર પોઢ્યા. સાવન હૈ, અર્જુનને યુદ્ધના મેદાનની દૂર લઈ જવા આવે તે પાંડવોની હાર નિશ્ચિત. આઠું છે કે દુશ્મનને થયું કે આ છોકરો જો આપણને હરાવીને પાછો જશે તો આપણી પ્રતિષ્ઠાનું શું થશે? તો અભિમન્યુની વાત કરે છે આ. આગળ છે નીચે આપેલા વિધાનોમાંથી રાઈટ, એની જે સાચા વિધાન છે એને રાઈટ કરવાના છે અને જે ખોટા વિધાન છે એને ક્રોસ કરવાનું છે. તો અહીંયા આપેલું છે પહેલું પ્રશ્ન છે કે બલરામની બહેનનું નામ સુભદ્રા હતું, તો રાઈટ છે. બીજું પ્રશ્ન છે કે અભિમન્યુ ગધા યુદ્ધ કરવાનું ખૂબ ગમતું, તો એ રોંગ હૈ. તીસરા હૈ, શ્રી કૃષ્ણ અભિમન્યુએ યુદ્ધ કલા શીખવાતા હતા, તો એ બી ગલત હૈ. ચોથા, શ્રી કૃષ્ણને કૌરવો અને પાંડવો વચ્ચે સુમેળ કરાવ્યો, તો એ બી રોંગ હૈ. આગળ છે વિજયી અભિમન્યુ આનંદ સાથે છાવણીમાં પાછો ફર્યો, તો એ બી ગલત હૈ. સિક્સ, ચક્રવ્યૂહમાં અભિમન્યુ સામે એક સાથે
એક જ યોદ્ધા યુદ્ધ કરતો હતો તે એ બી ગલત છે. 7 અભિમન્યુએ નાનપણથી જ ગદા બહુ ગમતી તે એ બી ગલત છે. 8 હે કૌરવે પાંડવને હસ્તિનાપુરનું રાજ્ય ખુશી ખુશી આપી દીધું તો એ બી ગલત છે. 9 હે શ્રી કૃષ્ણ પણ મહાભારતના યુદ્ધમાં લડવાના હતા તો એ બી ગલત છે. 10 હે અભિમન્યુએ યુદ્ધ લડવા જતા પહેલાં દાદીમાં કુંતીના આશીર્વાદ લીધા તો એ સહી હે. અપને દાદી કુંતી કે આશીર્વાદ લીયા થા. આગળ હે 5 કે પાઠના આધારે નીચેનો વાક્ય કોણ બોલી શકે તે લખો. પહેલું છે, મારું આ હળ ખેતીની સાધન હોવા છતાં અને શસ્ત્ર તરીકે પણ વાપરી શકાય. તો આ બલરામ બોલ્યો, મારો પુત્ર એના મામા પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો છે. તો એ સુભદ્રા બોલી, ગુરુદેવ આજે પાંડવ છાવણીમાં રોકડ થઈ જઈએ. તો દુર્યોધન બોલ્યો, કાકાશ્રી યુદ્ધના નિયમ તોડતા તમને શરમ નથી આવતી? તો આ અભિમન્યુ બોલ્યો, મારા પુત્રને મેં યશસ્વી બનાવવાનો આશીર્વાદ આપીને યુદ્ધ મેદાનમાં મોકલ્યો છે. તો કુંતી, 6 એ મારી ઉંમર નહીં પરાક્રમ જોવું. તો અભિમન્યુ બોલ્યો, મારા શિષ્યોનો પુત્ર એના બાપ કરતાં પણ સવાયો છે. તો એ ગુરુ દ્રોણ બોલા. આગે હે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તો આ બી એવું છે કે હા મને આવડે અને તારા પિતા અર્જુનને પણ આવડે. તો એ શ્રી કૃષ્ણ બોલ્યા, એ તો એટલે હસું છું કે જેવી માં એવો દીકરો. તો શ્રી કૃષ્ણ બોલ્યા, મને તો એ પણ યાદ છે કે તમે એ જ્ઞાન અધૂરું આપ્યું હતું. તો સુભદ્રા બોલી, હું ચક્રવ્યૂહ રચવાનું વિચારી રહ્યો છું. તો ગુરુ દ્રોણ બોલ્યા, તો શું પાંડવ પક્ષ એને ભેદી નહીં શકે? તો દુર્યોધન બોલ્યો, 6 એ બદલો લેવાની આનાથી મોટી તક બીજા ના મળે. તો રાજા સુશર્મા બોલા. આગળ છે 7 કે નીચેના વાક્યોના પાઠના યોગ્ય ક્રમના ગોઠવામાં ક્રમાંક લખો. પાઠને એકોર્ડિંગ આ ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલું છે, આ પહેલું આ આવશે કે શ્રી કૃષ્ણે અભિમન્યુને ચક્રવ્યૂહની વિગતો સમજવી. બીજું છે, અર્જુનને દૂર લઈ જવાનો કૌરવો સફળ થયા. ત્રીજું છે, ગુરુ દ્રોણે કુરુક્ષેત્રમાં ચક્રવ્યૂહ ગોઠવ્યું. ચોથું છે, ચક્રવ્યૂહના સમાચાર જાણીને પાંડવ સેના ચિંતિત હતી. પાંચું છે, અભિમન્યુએ યુદ્ધ માટે હથિયાર સજવ્યા. 6 એ કુંતા માતાએ અભિમન્યુને આશીર્વાદ આપ્યો. 7 એ અભિમન્યુએ ગુરુ દ્રોણને હફાવ્યા. 8 હે અભિમન્યુના મૃત્યુથી પાંડવ છાવણીમાં શોક છવાઈ ગયા. 8 થયા. આ પ્રકારે ગોઠવવાનું છે. આગળ છે, યોગ્ય જોડકા રચો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમ અક્ષર લખો. ખ નો અ ને ખ ક્રમ અક્ષર લખવાનું છે. પહેલું છે, પિતાની ગેરહાજરીમાં યુદ્ધની ડી જવાબદારી અભિમન્યુએ લીધી. બીજું, આપણે આટલા બધા યોદ્ધાઓ એક નાના છોકરાથી હારી જઈશું. ત્રીજું, મામા બલરામ અને શ્રી કૃષ્ણ સાથે અભિમન્યુ હરરોજ યુદ્ધ વિદ્યાની વાતો કરતો. કૌરવે અભિમન્યુ કપટથી માર્યો તો બી પણ એ અમર થઈ ગયો. પાંડવ સેના કટોકટીના સમયે અભિમન્યુને મદદ ના કરી શકી. અભિમન્યુના બલિદાનથી કૌરવ સેના કેટલાક યોદ્ધાઓના ચરિત્ર પર કલંક લાગ્યું. આગળ છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. કે નીચેના જે પ્રશ્ન છે એના ઉત્તર હે એ એક એક વાક્યમાં લખવાનું છે. તો પહેલું પ્રશ્ન છે કે અભિમન્યુએ કયા કયા યુદ્ધનો સામનો કર્યો. તો અભિમન્યુએ જયદ્રથ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, દુશાસન અને કૃતવર્મા એમ 6 યોદ્ધાઓનો સામનો કર્યો. બીજું છે, અભિમન્યુ કોનો પુત્ર હતો. તો અભિમન્યુ સુભદ્રા અને અર્જુનનો પુત્ર હતો.
ત્રીજો પ્રશ્ન છે, અભિમન્યુ વિશે એના દાદીમાં કુંતીજ શું કહેતા? તો અભિમન્યુ વિશે એના દાદીમાં કુંતીજ કહેતા કે અભિમન્યુ એની માતા જેવો નીડર અને પિતા જેવો યોદ્ધા અને મામા જેવો વીક્ષણ થશે. ચોથું, વાસુદેવ દાદા અભિમન્યુ કોના પરાક્રમોની કથા સાંભળવા આવતા? તો વાસુદેવ દાદા અભિમન્યુને કૃષ્ણ મામા અને બલરામ મામાના પરાક્રમોની કથા સાંભળતા હતા એને અભિમન્યુને. આગળ છે, પાંચમો પ્રશ્ન છે કે અભિમન્યુ એટલે શું, ચક્રવ્યૂહ એટલે શું? ચક્રવ્યૂહ એટલે શું? તો યુદ્ધમાં ચક્ર આકારમાં યોદ્ધાઓ ગોઠવાઈ જાય અને શત્રુને આંતરિક યુદ્ધ કરે તેને ચક્રવ્યૂહ કહેવાય. આગળ છે, હસ્તિનાપુરના રાજ્ય પર કોનો હક હતો? તો હસ્તિનાપુર રાજ્ય પર પાંડવોનો હક હતો. સેવને, હસ્તિનાપુરનું રાજ્ય કોણે પચાવી પાડ્યું હતું? તો હસ્તિનાપુરનું રાજ્ય કૌરવે પચાવી પાડ્યું. આગળ છે આઠમું, તો શ્રીકૃષ્ણ કૌરવોને સમજવા ગયા ત્યારે દુર્યોધને શું કહ્યું? કે શ્રીકૃષ્ણ કૌરવોને સમજવા ગયા ત્યારે દુર્યોધને કહ્યું કે સોયની અણી જેટલી જમીન પણ હું પાંડવોને નહીં આપું, આવું કીધું હતું. આગળ છે, મહાભારતના યુદ્ધમાં કૌરવ પક્ષે કયા યોદ્ધા હતા? તો કૌરવ પક્ષે મહાભારત યુદ્ધમાં કૌરવ પક્ષે હતા ભીષ્મ પિતામા, દ્રોણગુરુ, કૃપાચાર્ય, શકુની, શલ્ય, કર્ણ, અશ્વત્થામા જેવા સમર્થ યોદ્ધા હતા કૌરવો. ને મહાભારત યુદ્ધમાં પાંડવો પક્ષે કયા યોદ્ધા હતા? તો મહાભારત યુદ્ધમાં પાંડવો પક્ષે તો 5 પાંડવો ઉપરાંત અભિમન્યુ, ધૃતદ્યુમ્ન, સાત્વિક, દ્રુપદ ઓર એરેવાન વગેરે વીર યોદ્ધા હતા. આગળ છે, અર્જુનને યુદ્ધ મેદાનથી દૂર કોણ લઈ ગયું અને કેવી રીતે? તો ત્રિગત દેશનો રાજા સુશર્મા અર્જુનને યુદ્ધ માટે લલકારીને તેને યુદ્ધ મેદાનથી દૂર લઈ ગયો. આગળ છે, પાંડવ છાવણીમાં ચિંતાનું કારણ શું હતું? તો દ્રોણ ગુરુએ ચક્રવ્યૂહની રચના કરી હતી અને ચક્રવ્યૂહને જાણકાર અર્જુનને રાજા સુશર્મા યુદ્ધ મેદાનથી દૂર લઈ ગયો હતો. તો પાંડવ છાવણીમાં ચિંતાનું કારણ તે હતું. આગળ છે, કૌરવ પક્ષમાં કયા યોદ્ધાએ ભેગા મળીને અભિમન્યુ હત્યા કરી? તો ભેગા મળીને કૌરવ પક્ષના જયદ્રથ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, દુશાસન અને કૃતવર્મા એમ 6 યોદ્ધાએ ભેગા મળીને અભિમન્યુની હત્યા કરી. નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તો પહેલો પ્રશ્ન છે કે અભિમન્યુ મામાના ઘરે કેમ રહેતો હતો? તો કૌરવો સાથે દૂત એની જુગારમાં હારવાને કારણે પાંડવોને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવવાનો હતો. આથી અભિમન્યુ તેની મામાને સાથે આ વર્ષો દરમિયાન મામાને ઘરે રહેતો હતો. આગળ છે બીજો પ્રશ્ન કે પાંડવો વનમાં કેમ ગયા હતા? કૌરવો અને પાંડવો વચ્ચે થયેલી શરત પ્રમાણે જુગારની રમતમાં જે હારે તેણે 4 વર્ષ માટે વનમાં અને 1 વર્ષ માટે ગુપ્તવાસમાં રહેવાનું હતું. 12 વર્ષ માટે વનમાં અને 1 વર્ષ માટે ગુપ્તવાસમાં રહેવાનું હતું. કપટી કૌરવે મામા શકુનીના કપટથી પાંડવોને જુગારમાં હરાવ્યા, તેથી જુગારથી શરત પ્રમાણે પાંડવો વનમાં ગયા હતા. જુગાર રમી ત્યારે શરત મૂકી હતી કે જે હારે એ 12 વર્ષ વનમાં અને 1 વર્ષ ગુપ્તવાસમાં રહેશે, એટલે પાંડવોને વનમાં જવું પડ્યું. ત્રીજો પ્રશ્ન છે કે પાંડવો અને કૌરવો વચ્ચે શા માટે યુદ્ધ થયું હતું? તો હસ્તિનાપુર રાજ્ય પર પાંડવોનો હક હતો, પરંતુ કૌરવે હસ્તિનાપુર પચાવી પાડ્યું હતું. શ્રીકૃષ્ણે પાંડવોને હકનું રાજ્ય આપવા કૌરવોને સમજાવ્યા, પરંતુ દુર્યોધને પાંડવોને સોયની અણી જેટલી જમીન પણ આપવાની ના પાડી, તેથી પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું હતું. ચોથા પ્રશ્ન કે અભિમન્યુએ ચક્રવ્યૂહ તોડવાનું કોણે શીખવ્યું હતું? તો અભિમન્યુ સુભદ્રાના ગર્ભમાં હતા ત્યારે સુભદ્રાએ શ્રીકૃષ્ણ પાસે ચક્રવ્યૂહ વિશે જાણવાની જીદ કરેલી.
એ વખતે શ્રી કૃષ્ણે ચક્રવ્યૂહનું જ્ઞાન આપેલું તે ગર્ભમાં રહેતા અભિમન્યુએ પણ સાંભળ્યું હતું. આમ અભિમન્યુએ ચક્રવ્યૂહ તોડવાનું પરોક્ષ રીતે શ્રી કૃષ્ણે શીખવ્યું હતું. આગે હે પાંચમા કે અર્જુનને યુદ્ધ મેદાનની દૂર રાખવા કૌરવે કઈ યોજના બનાવી? તો અર્જુનને યુદ્ધ મેદાનથી દૂર રાખવા કૌરવે ત્રિગર્ત દેશના રાજા સુશર્માની મદદ લીધી. પહેલાંથી નક્કી થયેલી યોજના મુજબ સુશર્માએ અર્જુન યુદ્ધ માટે લલકારીને કુરુક્ષેત્રથી દૂર લઈ જવાનો હતો. આગળ છે કે અભિમન્યુએ જોઈને શરૂઆતમાં કૌરવે કેવું લાગ્યું? અભિમન્યુને જોઈને કૌરવોને કેવું લાગ્યું? તો અભિમન્યુને જોઈને કૌરવોના મોંમાંથી એક જ વાત નીકળી પડી, લો એક નાનું છોકરું આપણી સામે યુદ્ધ કરશે. કૌરવો શરૂઆતમાં અભિમન્યુને કુમળું બાળક સમજ્યું બેઠા હતા. આગળ છે 7 ક્વેશ્ચન કે અભિમન્યુ 7મો કોઠો પણ ભેદી શક્યો હોત તો શું થાત? શું થાત? તો આગળ એન્સર એમ કે અભિમન્યુ 7મો કોઠો પણ ભેદી શક્યો હોત તો ચક્રવ્યૂહના 7ો 7 કોઠા તે ખૂબ સહેલાથી જીતી ગયો હતો. મોટા મોટા બધા જ મહારથીઓએ તેણે હજુ વધારે હફાવ્યા હોત. કૌરવ સેના અભિમન્યુથી જ ઘણું મોટું નુકસાન થયું હોત. આગળ છે 8 કે આ પાઠનું શીર્ષક ચક્રવ્યૂહ તૂટ્યો પણ ભળવીર ખૂટ્યો એવું કેમ છે? તો કોઈ પણ પાઠનું શીર્ષક બે પાઠના વિષયવસ્તુ પ્રતિબિંબ પાઠનારું હોય છે. આ પાઠમાં અભિમન્યુ ચક્રવ્યૂહ તોડે છે પણ પાંડવ વંશનો મહાબહાદુર યુદ્ધ કૌરવોના અન્યાયને લીધે યુદ્ધમાં કપી જાય છે તો શહીદ વહેરે છે તેથી ચક્રવ્યૂહ તૂટ્યો પણ ભળવીર ખૂટ્યો શીર્ષક બધી રીતે યોગ્ય છે. આગળ છે નીચેના પ્રશ્ન ઉત્તર સંક્ષેપમાં લખો. પહેલું છે કે પાંડવ છાવણીમાં ચિંતાની પરિસ્થિતિ જાણીને અભિમન્યુ શું બોલ્યો? તો પાંડવ છાવણીમાં ચિંતાની પરિસ્થિતિ જાણીને અભિમન્યુ કહ્યું કે હું છું ને દુશ્મનને એમ છે કે અર્જુન વિના પાંડવો લાચાર થઈ જશે, પરંતુ અર્જુન નથી, અર્જુન પુત્ર તો છે ને. મને ભલે ચક્રવ્યૂહ પૂરતું જ્ઞાન નથી, પરંતુ જેટલું છે એટલું પણ ઓછું નથી. મને બીજા યોદ્ધાઓ સાથે આપશે એટલે ખોટ પૂરાઈ જશે. તેને ચક્રવ્યૂહનું જ્ઞાન હતું એટલે એને કીધું કે અર્જુન નથી પણ અર્જુન પુત્ર તો છે ને. આગળ બીજો પ્રશ્ન છે કે કૌરવ પક્ષના 6 યોદ્ધાએ યુદ્ધના નિયમો કેમ નેવે મૂક્યા? તો અભિમન્યુ ચક્રવ્યૂહના એક પછી એક કોઠા ભેદીને આગળ વધતો ગયો. જોત જોતામાં તેણે કૌરવ પક્ષના બધા યોદ્ધાને હરાવી દીધા. અભિમન્યુ આ પરાક્રમ જોઈને કૌરવ પક્ષના યોદ્ધાએ થયું કે આ છોકરો જો આપણને હરાવીને પાછો જશે તો આપણી પ્રતિષ્ઠાનું શું? તો આપણી આખી યોજના ધૂળમાં મળશે. તેથી યુદ્ધના બધા નીતિ નિયમોને નેવે મૂકીને કૌરવ પક્ષના 6 યોદ્ધાએ ભેગા મળીને અભિમન્યુની હત્યા કરી નાખી. આગળ છે 12 કે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને અભિમન્યુ વિશે 7-8 વાક્યોનું વર્ણન કરો. કે આ જે શબ્દ આપ્યા છે એને એકોર્ડિંગ અભિમન્યુ વિશે 7-8 વાક્ય લખવાના છે. તો પહેલું છે સુભદ્રા, અભિમન્યુ, નાની ઉંમર, પરાક્રમ, ચક્રવ્યૂહ, હિંમત, શોક, દ્રોણ, છલ કપટ, અર્જુન, કૌરવ, પાંડવ ઓર મહાભારત. તો પહેલું છે સુભદ્રા. સુભદ્રા બલરામ અને શ્રીકૃષ્ણની લાડકી બહેન હતી અભિમન્યુ. બીજું અભિમન્યુ સુભદ્રા અને અર્જુનના પુત્ર નામ હતું. તેને નાની ઉંમર એની નાની ઉંમરમાં જ ધનુષ અને બાણનું બહુ ગમતા તેને પરાક્રમ બહુ જ ગમતું પરાક્રમ આ ગયા. તેની હિંમત
હિંમત પણ પિતા અર્જુનના જેવી જ. અભિમન્યુ સુભદ્રાના પેટમાં હતો ત્યારે સુભદ્રાએ ચક્રવ્યૂહ વિશે જાણકારી શ્રીકૃષ્ણ પાસે જીત કરેલી. તે સમયે અભિમન્યુ પેટમાં રહીને તે સાંભળેલી ને મહાભારત યુદ્ધ વખતે ગુરુ દ્રોણે ચક્રવ્યૂહ ગોઠવ્યું. અર્જુનની ગેરહાજરીમાં ચક્રવ્યૂહ ભેદવાની વાત આવી ત્યારે પાંડવો ચિંતામાં હતા. આવા વખતે અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાની જવાબદારી સ્વીકારી કૌરવે છલ કપટથી કામ લીધું ને ત્રિગર્તનો રાજા સુશર્માએ અર્જુનને લલકારીને યુદ્ધ મેદાનમાંથી દૂર લઈ ગયો. બહાદુરીથી લડતા અભિમન્યુની તાકાત જોઈને બધા કૌરવો એક સાથે અભિમન્યુ ઉપર તૂટી પડ્યા. અભિમન્યુ લડતા લડતા વીરગતિને પામ્યો અને પાંડવોની છાવણીમાં શોક છવાઈ ગયો. તેરમો પ્રશ્ન કે નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ ને સ્થાને ક્રોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી જુઓ અને કયા વાક્યમાં એ શબ્દ સાચી રીતે વપરાય છે તે વાક્યની સામે રાઇટ કરો. તો ઉદાહરણ આપેલું છે કે સુભદ્રાના લગ્ન શ્રીકૃષ્ણના સખા અન્ડરલાઈન કરી રખા સખા પે અર્જુનના સાથે થયા હતા. તો યહાં પે કોષ્ટકમાં લિખા હૈ મિત્ર. તો યહાં પે એ ટિક કિયા કે મારે મારા સખા સાથે હર રોજ વાત થાય છે. યહાં પે રાઇટ કરના હૈ. પહેલા હૈ અભિમન્યુ માતા જેવો નીડર, પિતા જેવો યોદ્ધા અને મામા જેવો વિચક્ષણ થશે. તો બુદ્ધિમાન લિખાય કોષ્ટકમાં. ત્યાં પે હૈ મારા કાકાની વિચક્ષણતાને લીધે લોકો એમને બહુ માન આપે છે. તો એ રાઈટ હો જાયગા. દૂસરા હૈ જેને ચક્રવ્યૂહ ભેદતા આવડે એ યોદ્ધા કુશળ કહેવાય તોડતા. તો લડાઈના 5 કોઠા ભેદતા તો તેને આવડે છે. કૌરવો અને પાંડવો વચ્ચે રાજ્યના હક બાબતે કલહ થયો એની લડાઈ કોષ્ટકમાં. તો મારે મારા મિત્રો સાથે કદી પણ કલહ નહીં થયો. એ રાઈટ હો જાયગા. ફિર આગે હૈ ચોથા. આગે હૈ ચોથા કે 10મા દિવસે ભીષ્મ બાણ સંયા પર પોઢ્યા એની બાણની પથારી. તો ઓપ્શન સહી હો જાયગા. એ બેભાન થઈને કાંટામાં પડ્યો જાણે કે બાણ સંયા પર સૂતો હોય. આગે હૈ ક્રોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. તો પહેલું છે કે અભિમન્યુએ અદ્ભુત પરાક્રમ કર્યું. કોષ્ટકમાં આપ્યું છે કોણે. તો આપણે પ્રશ્ન બનાવવાનો છે કે કોણે અદ્ભુત પરાક્રમ કર્યું ક્વેશ્ચન માર્ક. બીજું છે શસ્ત્રો ખૂટી પડતા પડ્યા તો અભિમન્યુએ રથના પેડાથી પ્રહાર કર્યો. તો શાનાથી. તો શસ્ત્રો ખૂટી પડ્યા તો અભિમન્યુએ શાનાથી પ્રહાર કર્યો ક્વેશ્ચન માર્ક. તો એ એન્સર હૈ આપકો પ્રશ્ન બનાના હૈ. તીસરા હૈ અભિમન્યુ પરાક્રમ જોઈને કૌરવો દંગ રહી ગયા તો શાથી. તો કૌરવો શાથી દંગ રહી ગયા તો અભિમન્યુને પરાક્રમ જોઈને કૌરવો દંગ રહી ગયા. ચોથું અભિમન્યુએ એક સાથે અનેક બાણ છોડીને આકાશમાં વાદળ જેવી બનાવી દીધું. તો કેવી રીતે. તો અભિમન્યુએ આકાશમાં વાદળ જેવું કેવી રીતે બનાવી દીધું એવું પ્રશ્ન બનશે. આગળ છે પાંચું કે અભિમન્યુએ એક પછી એક બધા કૌરવ મહારથીઓને હરાવી દીધા હતા. તો કોને. તો અભિમન્યુએ એક પછી એક કોને હરાવી દીધા હતા ક્વેશ્ચન માર્ક. અભિમન્યુ ખુશ થઈને તાળીઓ પાડતો. તો શું. તો અભિમન્યુ ખુશ થઈને શું કરતો. તો તાળીઓ પાડતો. મારી મમ્મી દિવાળી વેકેશનમાં મામાના ઘરે જાય છે. તો ક્યારે. તો મારે મમ્મી ક્યારે મામાના ઘરે જાય છે. આઠું 10મા દિવસે ભીષ્મ પિતામાં બાણ સંયા પર પોડ્યા. તો ક્યાં. તો 10મા દિવસે ભીષ્મ પિતામાં ક્યાં પોડ્યા. તો બાણ સંયા પર. 15મું કે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને ક્રોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી જરૂરી ફેરફાર કરીને વાક્યો ફરીથી લખો.
तो पहलू छे एक, एक के नीचे अंडरलाइन कर रखा है, कोष्टक में अनेक दे रखा है। तो एक बाण आव्यू अने दुश्मन ने विंधी ने निकली गयू, कोष्टक में अनेक दे रखा है। तो अनेक बाण आव्या अने दुश्मन ने विंधी ने निकली गया। बीजू छे गई काले बधा महारथियों सामे अभिमन्यु एकलो लड़ियो हतो, लड़ियो के नीचे रेखांकित है और लड़शे। तो आवती काले बधा महारथियों सामे अभिमन्यु एकलो लड़शे। वीर योद्धो, योद्धा हवे शक्यो छे, योद्धा तो वीर योद्धा हवे थाक्यो, थाक्या छे, थाक्यो छे तो थाक्या छे। आ વેકેશનમાં મારે મહાભારત વાંચવું છે, મહાભારત અને રામાયણ। તો આ વેકેશનમાં મારે મહાભારત અને રામાયણ વાંચવા છે। આગળ છે કર્ણનો રથ તૂટી ગયો, રથની ધજા, તો કર્ણના રથની ધ્વજા તૂટી ગઈ। આગળ છે સોલમું કે નીચેના વાક્યોમાંથી ખોટી શબ્દ ચેકી વાક્ય ફેરીથી રાખ્યું, ચેકવાનું છે અને વાક્ય ફરીથી લખવાનું છે। તો પહેલું છે પ્રશ્ન કે બીકના માર્યા કૌરવો રણ છોડીને ભાગ્યા કે ભાગ્યા, તો બીક એ જો પીછે વાલા વો કટ હો જાયેગા કે બીકના માર્યા કૌરવો રણ છોડીને ભાગ્યા। બીજું છે કૌરવ યોદ્ધાઓના આતંક કે આતંક, જો બિંદી હૈ વો અલગ હૈ, સાથે અભિમન્યુ અણનમ રહ્યો, તો પહેલા વાલા વો કટ હો જાયેગા ઓર વાપસ યે લિખના હૈ આપકો જો કટ કરના હૈ। હરેક યોદ્ધાને અભિમન્યુ હરાવી હારી શકે એવો એ શક્તિશાળી હતો, તો હારી પે કટ કરના ઓર વાપસ વહી લિખ દેના હૈ। નિયમ ભંગ કરીને છ યોદ્ધાએ અભિમન્યુ કપટથી બહાદુરીથી માર્યો, તો બહાદુરી કો કટ કર દેના હૈ ઓર વાપસ લિખના હૈ। અગર છે દાદા દાદીના આશીર્વાદ લઈને અભિમન્યુ યુદ્ધમાં ઉતર્યો, તો એ આશીર્વાદ હૈ વો કટ કરના હૈ પીછે વાલા। છઠ્ઠા હૈ અભિમન્યુ નાનપણથી જ યુદ્ધ બનવા ઈચ્છતો હતો, તો યુદ્ધ હૈ વો કટ કરના હૈ વાપસ લિખના હૈ। ફિર કૌરવોમાં અભિમન્યુ જીતવાનું સામર્થ્ય ન હતું, સામર્થ્ય કો કટ કર દેના હૈ, સામર્થ્ય લિખના હૈ। આગે દે રખા હૈ સત્તરવા કે નીચેના શબ્દોના વાક્યખંડનો ઉપયોગ કરીને વાક્યખંડમાં આ શબ્દો તમારા વાક્યની શરૂઆતમાં વચ્ચે કે અંતમાં આવી શકે। ઉદાહરણ અભિમન્યુ લડ્યો, તો વાક્ય કુરુક્ષેત્રના મેદાનમાં અભિમન્યુ વીરતાપૂર્વક લડ્યો। પહેલો પ્રશ્ન છે પેઠું તૂટી ગયું, તો વાક્ય કૌરવો સાથે લડતા લડતા અભિમન્યુના રથનું પેડું તૂટી ગયું, મૃત્યુ પામ્યો અને પોતે મહાયુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે એવા સંતોષ સાથે અભિમન્યુ મૃત્યુ પામ્યો। આખા શરીરે ઘાયલ થયેલો, તો અભિમન્યુ આખા શરીરે ઘાયલ થયેલો હોવા છતાં ન કા ડર્યો કે ન ડગ્યો, અતિશય ક્રોધમાં આવી ગયો દુશ્મનના બાણ જોઈને અભિમન્યુ અતિશય ક્રોધમાં આવી ગયો, ઝડપથી પાછો આવ્યો, તો અભિમન્યુ રણ વેશ સજાને ઝડપથી પાછો આવ્યો, સાતમા કોઠે પહોંચ્યો, એક પછી એક કોટો ભેદ, તો અભિમન્યુ સાતમા કોઠે પહોંચ્યો, નવાઈ પામ્યો। તો આટલી નાની ઉંમરમાં અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદી શકે તે જોઈને દ્રોણા ગુરુ દ્રોણથી નવાઈ પામ્યા। આગળ છે 19માં, 17માં હો ગયા, અબ 18માં કે નીચે આપેલા સંખ્યાઓને કોષ્ટકમાં વર્ગીકરણ કરો, કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે। દ્રવ્ય વાચક સંખ્યા, ભાવવાચક સંખ્યા ઓર જાતિવાચક સંખ્યા। તો ભાવવાચક સંખ્યામાં હો જાયેગા ચણા, ઓક્સિજન, લોખંડ ઓર સાકર। ભાવવાચક સંખ્યામાં ઠંડી, ખુદ કો, જાણતર, મરણ, આશીર્વાદ, જાગરણ। જાતિવાચક સંખ્યામાં કાગળ ને રાત્રિ। બીજું છે એનમે, બીજું આપેલું છે એનમે
વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા ઓર ક્રિયાવાચક સંજ્ઞા. તો વ્યક્તિવાચક સંજ્ઞા મેં સાબરમતી, ગિરનાર, શિલ્પા, ગુજરાત. જાતિવાચક સંજ્ઞા મેં છોકરી, દેશ, ઝાડ, પ્રાણી. સમૂહવાચક સંજ્ઞા મેં સેના, ટુકડી, સભા, ગણ. દ્રવ્યવાચક સંજ્ઞા મેં ચાંદી, પાણી, રેતી, રૂપિયા. ભાવવાચક સંજ્ઞા મેં વહાડ, દયા, ગુસ્સો, હંદન. ક્રિયાવાચક સંજ્ઞા મેં રમત, જમણ, પીણું, દોડ. આગળ આપેલું છે 19મું. ક્યાં એકમ પાઠમાંથી શોધીને સંખ્યાના 6 પ્રકારના 3-3 ઉદાહરણો લખો. તો પહેલાં વ્યક્તિવાચક સંખ્યા, સુભદ્રા, અર્જુન ઓર અભિમન્યુ. આ વ્યક્તિવાચક છે, વ્યક્તિ છે. જાતિવાચક સંખ્યા મેં બહેન, પુત્ર ઓર યોદ્ધા. સમૂહવાચક સંખ્યા મેં સેના, પાંડવ પક્ષ ઓર કૌરવ પક્ષ. દ્રવ્યવાચક સંખ્યા મેં ઘઉં, પેટ્રોલ ઓર સાકર. ભાવવાચક સંખ્યા મેં વિનોદ, જ્ઞાન, આશીષ. ક્રિયાવાચક સંખ્યા મેં રમત, જમણ ઓર દોડ. આગળ છે 20મું પ્રશ્ન, કે નીચેના રૂઢિ પ્રયોગ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું છે પચાવી પાડવું, એની દબાવી બેસવું, કે જબરદસ્તી પડાવી લેવું એવું. તો વાક્ય છે કે મોટા ભાઈને નાના ભાઈને વિશ્વાસમાં લઈને તેની જમીન પચાવી પાડી હતી. પલ્લું ભારે થવું એની શક્તિમાન વધારો થવો, શક્તિમાં વધારો થવો. તો મેચમાં સામેની ટીમમાં 4 ખેલાડી આઉટ થતા અમારી ટીમનું પલ્લું ભારે થઈ ગયું. ત્રીજું છે યોજન ધૂળમાં મળવી, યોજન વ્યર્થ જવી, આ નિષ્ફળતા મળવી, કે અભિમન્યુ પરાક્રમ જોઈને કૌરવોને લાગ્યું કે તેમની યોજના છે એ યોજના ધૂળમાં મળેલી. આગળ છે આખો મીચી દેવીની મરણ પામવું. બાકી છે ઘાયલ સૈનિક છેલ્લી ક્ષણ સુધી જજુમીને પાણી પાણીની બૂમો પાડતા આંખો મીચી દીધી. 90મું મૂકવું એની ઉપેક્ષા કરવી, કે મુખીએ ગામમાં નીતિ નિયમો 90 મૂકીને પોતાના ભાઈને લાભ થાય એવો ન્યાય કર્યો. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલું છે બાણ મારવા હોશિયાર યોદ્ધા. બાણવડી, ચકાકારે ગોઠવેલી સૈન્ય રચના, ચક્રવ્યૂહ, રસ્તો રોકવો, આંતરવું, વિવિધ યુક્તિઓ અજમાવી, તે યુક્તિ પ્રયુક્તિ. રથ હાંકનાર, સારથી. પિતાના પિતા, દાદા અને પિતામહ. બાણની પથારી અને બાણશૈયા. લશ્કરનો વડો અને સેનાપતિ. યુદ્ધમાં પહેરવાનો વંશ તો રણવેશ. લોઠાનો પોશાક તો બખ્તર. માથાના રક્ષણ માટેના ટોપ, શિરટોપ, શિસ્ત્રાણ. યુદ્ધમાં શહીદ થવું તે વીરગતિ પામવી. નીચેના આપેલા શબ્દોમાં વીરદાથી શબ્દ લખવું છે. લાકડી, અખ, ખામણી. નીડર, ડરપોક. વીર, કાયર. પ્રિય, અપ્રિય. ખુશ, ના ખુશ. હસવું, રડવું. ચતુરાઈ, મૂર્ખાઈ. સખા, દુશ્મન. મીઠું, કડવું. દોષ, ગુણ. હક, ફરજ. આપવું, લેવું. ભારે, હળકું, હલકું. હારવું, જીતવું. દૂર, નજીક. નિશ્ચિત, અનિશ્ચિત. આ વિરુદ્ધાર્થી શબ્દ થઈ ગયા. આગળ છે નીચેના શબ્દોમાંથી જાળીને સુધારીને લખવાનું છે. સુશીલમાં ઈની માત્રા છોટી છે તો મોટી કરવાની. નીડરમાં બી ઈની માત્રા છોટી છે તો મોટી કરવાની. આ પ્રમાણે તમારે સુધારીને લખવાનું છે. આગળ બી છે પ્રાગર છે 24, કે નીચેના શબ્દોના શબ્દક્રોશમાં ગોઠવીને લખવાનું છે. પહેલું છે બલરામ, બહેન, બેસાડે, બાણાવડી.
તો લખવાનું છે બલરામ બહેન બાણવડી બેસાડે. બીજું છે મામા મહાન મહેલ મીઠું, તો મહાન મહેલ મામા મીઠું. બોલી બુદ્ધિ બધા બાપ, તો બધા બાપ બુદ્ધિ બોલી. નાના ઘર દાદા આખો, તો આખો ઘર દાદા નાના. આખરે અર્જુન એના સાધન, તો અર્જુન આખરે સેના સાધન. પ્રવૃત્તિઓ છે આગળ જે આપેલી છે એ કરીશું. નિર્ભય નીડર મિત્ર સખા, બુદ્ધિમાન વિયક્ષણ વિચક્ષણ. લડવૈયો યોદ્ધા બહાદુરી પરાક્રમ, બહેન ભગિની. અટકાવવું મટી ગયું છે, અટકાવવું યાની જે તમે અટકાવી દો ચીજ. ઈ હઠ જીદ અધિકાર હક, કેદી બંદી. મજાક વિનોદ. કંકાસ કલહ રહસ્ય ભેદ. વિવશ લાચાર. કવચ ખખતર ખબતર. આખરું એની પ્રતિષ્ઠા, પૂરું એની પ્રતિષ્ઠા હો ગયા. આંતરવું. અટકાવવું યાની આંતરવું.